7 વિજ્ઞાન આપણે પાઠ 6 ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર એમાં ભૌતિક ફેરફાર વિશે જોઈ ગયા હતા. ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો કે જે પદાર્થોના રંગ કદ આકારમાં ફેરફાર થાય, બરોબર છે? એટલે કે ભૌતિક આકારમાં રંગ અવસ્થા આ બધા ગુણધર્મો ભૌતિક ગુણધર્મો છે અને એની અંદર જ ફેરફાર થાય તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફાર સામાન્ય રીતે નવા પદાર્થનું નિર્માણ થતું નથી. કાગળના ટુકડા કરીએ તો એમાં કોઈ નવો પદાર્થ નથી રહેતો, કાગળના ટુકડા કાગળ જ રહે છે, બરાબર છે? એવી જ રીતે ચોખનો ભૂકો કરીએ અને એનો ફરી આપણે લુદ્દી બનાવીને ચોખ બનાવીએ, આ બધું આપણે શીખી ગયા હતા. હવે આજે નવું આપણે શીખીશું રાસાયણિક ફેરફાર. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ડબલ સિઝન છે વિદ્યાર્થી મિત્રો. ઘરની અંદર તમારા ઘરમાં બારી બારણા હોય એ લોખંડના હોય છે, જોજો એની ઉપર કથે કથે રંગનો શું થાય, એક લેયર આવી જાય છે. અથવા તમે જો સાયકલ ચલાવતા હોય કે એક્ટિવા ચલાવતા હોય તો અમુક ભાગો ઉપર એક્ટિવાના સાયલેન્સર ઉપર છે કે એના સ્ટેન્ડ ઉપર છે તો એ લખંડનું હોય છે, તેની ઉપર કથ્થઈ કલરનું એક લેયર થઈ જાય છે, બરાબર છે? એને લોખંડનો કાટ કહેવામાં આવે છે. લોખંડના ટુકડાને જો આપણે હવામાં ખુલ્લો મૂકી રાખીએ, ભેજવાળા વાતાવરણમાં હોય તો ખાસ એની અસર તરત જોવા મળે, તો એની સપાટી કથ્થઈ રંગની બની જાય છે અને આ કથ્થઈ રંગની સપાટી એ પદાર્થનો કાટ કહેવાય છે, બરાબર છે? અને આ કાટ લાગવાની પ્રક્રિયા એ ભૌતિક ફેરફાર નથી પણ શું છે, રાસાયણિક ફેરફાર છે, બરાબર છે? લોખંડના દરવાજા, પછી લોખંડના બાંકડા, ખીલી હોય લોખંડની, ચાવી હોય, આ બધા ઉપર શું થાય છે, કાટ લાગી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ જો અત્યારે તમે ખાસ ચોમાસાની સિઝનમાં ખુલ્લું રહે તો કાટ લાગે છે. તાવડી તબેથો રસોડાની અંદર હોય લોડી તો એ બધાને ઉપર કાટ તમને જમા થયેલો જોવા મળે છે. આ બીજું એક મેગ્નેશિયમની પટ્ટી, બળતા મેગ્નેશિયમના તાર કે પટ્ટીને લાંબા સમય સુધી આપણે જોઈએ તો એ આપણી આંખને માટે હાનિકારક છે. એટલે મેગ્નેશિયમની પટ્ટીને બળતી હોય તો જોવી જોઈએ નહીં. મેગ્નેશિયમના તાર કે નાની પટ્ટીને આપણે ચીપિયા વડે પકડી અને એને સળગાવીએ તો એ મીણબત્તીની જ્યોત ઉપર આપણે સળગાવીએ તો તેજસ્વી સફેદ પ્રકાશથી બળતી જોવા મળે છે, આખી આખી બળી જાય, સફેદ પાવડર રાખ તરીકે મળે છે. એટલે આ રાખના ગુણધર્મો અને મેગ્નેશિયમની પટ્ટીના ગુણધર્મો એ તદ્દન જુદા હતા. હવે એને મારે સમીકરણના સ્વરૂપમાં બતાવવું હોય તો મેગ્નેશિયમ એની રાસાયણિક સંજ્ઞા Mg છે. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, હવામાં ઓક્સિજન રહેલો છે, ઓક્સિજન એટલે O2, તો એનાથી જે સફેદ રાખ બને છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. શું હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ અને ઓક્સાઇડ બે ભેગા થઈ બે રાસાયણિક પ્રક્રિયા કરી અને એક તદ્દન નવો સફેદ રાખના સ્વરૂપમાં પદાર્થ બનાવે છે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે. અને એનું રાસાયણિક સૂત્ર MgO છે, બરાબર છે? મેગ્નેશિયમના ગુણધર્મો અને મેગ્નેશિયમ ઓક્સાઇડના ગુણધર્મોમાં આસમાન જમીનનો તફાવત છે. મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થયા પછી આ પદાર્થ તદ્દન નવો બને છે. હવે આ રાખને આપણે થોડા પાણીની અંદર ઓગાળી નાખીએ, બરાબર, હલાવી દઈએ અને પછી આપણે આગળ પાંચમા પાઠમાં એસિડ બેઝ અને ગુણધર્મોમાં શીખી ગયા છીએ કે પદાર્થ એસિડિક છે કે બેઝિક છે એ ચેક કરવા માટે આપણે લિક્વસ પત્રનો ઉપયોગ કરીએ છીએ. જો કોઈ બી વસ્તુ મેં શીખવાડી ત્યારે કહ્યું હતું કોઈ પણ પદાર્થને ચાખવો નહીં કે એકદમ અચાનક સ્પર્શ બી કરવો નહીં તો દાઝી જવાની, કે ઝેરી પદાર્થ હોય તો
આપણને નુકસાન થવાની શક્યતા સંભાવના રહે છે અને એટલા માટે થઈ અને કોઈ પદાર્થને આપણે ચાખવો નહીં, બરાબર છે? તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડને આપણે ચાખીશું નહીં, એટલે આપણે સ્વાદે ખાટો છે કે તુરો છે ખબર પડશે નહીં. પણ એ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે ચેક કરવા માટે સૌથી સારામાં સારું ટેસ્ટ એટલે લિટમસ કસોટી કહેવાય આપણા માટે અત્યારે. તો લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર બંને લઈ અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણીનું જે દ્રાવણ મળ્યું એની અંદર આપણે વારાફરતી બંને લિટમસ પત્ર લઈ અને જલીય દ્રાવણની અંદર આપણે જોઈશું. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા પાણી એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ બનશે. હવે બેઝિક પદાર્થ હોય તો કયું લિટમસ પત્ર ઉપર અસર થાય? હું ફરીથી અહીંયા લખશું મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા પાણી તો બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO, ઇટ ગિવ્સ H+ H2O, પાણીને H2O કહેવાય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો Mg OH, પણ Mg OH મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે અને જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નવો પદાર્થ બન્યો એ બેઝિક છે. જે બેઝિક પદાર્થ હોય એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, બરાબર છે? લાલ લિટમસ પત્રને શું બનાવે? ભૂરું બને અને તો એ બેઝ છે એવું કહેવાય. એટલે આપણે લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર નાખીશું તો લાલ લિટમસ પત્ર ઉપર અસર થશે, ભૂરું લિટમસ પત્ર એવું રહેવું જ રહેશે. હવે આપણે એક નવો પદાર્થ લોખંડ સાથેની પ્રક્રિયા બાદ કોપર સલ્ફેટના દ્રાવણમાં રંગ પરિવર્તન પ્રવૃત્તિ 6.7. જો વિદ્યાર્થી મિત્રો આ રહી, બરાબર છે, ચોપડીની અંદર કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ ભરીને એક ચમચી મોરથૂથું એટલે કે કોપર સલ્ફેટ, મોરથૂથું એને શું કહેવામાં આવે છે? કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું, એક ચમચી કોપર સલ્ફેટ પાણીમાં નાખીએ એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ મળે, બરાબર છે? આ દ્રાવણની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડના 4-5 ટીપા ઉમેરીએ તો વાદળી રંગનું દ્રાવણ મળે આપણને, બરાબર છે? હવે એને સાચવી રાખીએ અને આ બાકી રહેલું જે દ્રાવણ છે એની અંદર લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરેલી બ્લેડ હોય એ અંદર મૂકી દેવાની. થોડો વખત સુધી આપણે એની રાહ જોવાની, એટલે અડધો કલાક કલાક સુધી એને એમનું એમ રહેવા દેવાનું અને પછી જોવાનું. તો જેમાં આપણે બ્લેડ નાખી હતી એ દ્રાવણનો રંગ અને આપણે બાજુમાં પેલું સાચવી રાખ્યું હતું એ દ્રાવણનો રંગ, બંને શું કરીએ છીએ? બંનેના રંગ જોઈશું, પછી બ્લેડ કે ખીલી જે નાખ્યું હોય એને બહાર કાઢી લઈએ અને એના અંદર કોઈ પરિવર્તન થયું કે નહીં એ જોઈશું. તો કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે પ્રક્રિયા થશે એટલે વાદળીથી લીલો રંગ બનશે, એટલે આયર્ન સલ્ફેટ જેવો નવો પદાર્થ બને છે અને આ ખીલીની સપાટી ઉપર
કઠ્ઠઈ રંગના કણો તમને ચોંટેલા જોવા મળે છે, જે કોપરના છે, જે બીજો એક નવો પદાર્થ ઉત્પન્ન થયો છે. એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ વધતા લોખંડ આ વાદળી રંગનું હોય છે, તો એમાંથી બનશે શું? આયર્ન સલ્ફેટ. હવે નવી પ્રવૃત્તિ છે, જો બધું આજે નાજે આપણે કહી જોઈ લઈશું તો પછી તમને બધી પ્રક્રિયા મગજમાં રહેશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બે પ્રયોગ જોયા. મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ રંગની રાખ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણી સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરાવી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો. આ પદાર્થ એસિડિક છે કે બેઝિક એ ચેક કરવા માટે આપણે લિટમસ પત્રનો ઉપયોગ કર્યો. લાલ લિટમસ પત્ર ભૂરું બને છે, એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કેવો પદાર્થ છે? બેઝિક પદાર્થ છે. આ એક પહેલી પ્રક્રિયા છે. જો મેગ્નેશિયમ અને ઓક્સિજનની પ્રક્રિયાથી એક નવો પદાર્થ બને છે. મેગ્નેશિયમના ગુણધર્મો મેગ્નેશિયમ ઓક્સાઇડના ગુણધર્મો તદ્દન જુદા છે. એના પછી મોર જુદું, મતલબ કે કોપર સલ્ફેટ એક ચમચી કોપર સલ્ફેટ લઈ અને પાણીની અંદર ઓગાળ્યું, કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું, એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યો તો દ્રાવણ લીલા રંગનું બન્યું. હવે આપણે એને બીજી પ્રક્રિયા કરી. કોપર સલ્ફેટનું દ્રાવણ કે જે વાદળી રંગનું છે, એની અંદર લોખંડની ખીલી મૂકી અને એને આપણે રાસાયણિક પ્રક્રિયા થવા દીધી તો આયર્ન સલ્ફેટ જે લીલા રંગનું બન્યું અને કોપર કથ્થઈ રંગનું કોપર મળે છે. આ અવક્ષેપના સ્વરૂપમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જોયું. આ રાસાયણિક ફેરફાર છે. રાસાયણિક ફેરફાર એટલે શું? બે કે તેથી વધારે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં તદ્દન નવો એક અથવા વધારે પદાર્થ મળે અને જેના ગુણધર્મો મૂળ પદાર્થ કરતાં જુદા હોય એને શું કહેવામાં આવે છે? રાસાયણિક ફેરફાર કહે છે. બરાબર છે. હજુ આપણે બીજી 6.8 પ્રવૃત્તિ છે વિનેગર અને બેકિંગ સોડાની, જે આપણે કાલે જોઈશું. એટલે હવે પછીના વિડીયોમાં જોઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ફેરફાર કોને કહેવાય અને બે પ્રયોગ એ શીખી ગયા. જય સ્વામિનારાયણ. બીજી ગેમ.